ચિત્ર જોવાનું છે અને એના જેવો શબ્દ શું બનાવવાનો હિન્દી ગુજરાતી નહીં પણ તમને સેલું ઈ પડશે કે બધા પાઠ પછી 10 સુધી તો સેલા જ આવશે ઉપર તમને નામ આપેલા જ છે તમારે જે ચિત્ર આપ્યા છે એનું સાચું નામ ગોતવાનું છે તો જુઓ ઉપર આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરીને ચિત્રની સામે લખવાનો છે જો ચિત્ર આપ્યું છે અને એની સામે એક દુધિયા લીટી આપેલી છે જો આ બેટના લીટી છે અને અહીંયા શું છે ચિત્ર છે તો પહેલું ચિત્ર શેનું છે તો કે છે ઘડિયાળનું અલાર્મ ઘડિયાળ છે જો જો અહીંયા ઘડિયાળ આવી છે તો એને શું કહેવાય ગુજરાતીમાં એને ઘડિયાળ કહેવાય તો હિન્દીમાં એનો શબ્દ ઉપરથી ગયો તો જો આ ઘડી તો ચાલો તમે લખો ઘડી આવી રીતના હિન્દીમાં એનું નામ લખી નાખો ઘડી પછી બીજો ચિત્ર તો તરત તમને ખબર છે પોપટ તો એને હિન્દીમાં શું કહેવાય પોપટને હિન્દીમાં તો કે છે તોતા ચાલો લખો તોતા હિન્દી માત્ર કરવાની ભૂલતા નહીં હિન્દી માં લખો તોતા પછી ત્રીજું ચિત્ર છે નારિયેળનું સૂકું નારિયેળ છે બધાએ જોયું જ હશે અને ખાધું પણ હશે તો ચાલો ઉપરનામાંથી ગોતો જો તો છેલ્લું નામ છે નારિયેળ તો એને આપણે પહેલા હિન્દીમાં લખીએ નારિયેળ હિન્દીમાં લખાય જેથી કરીને તમને લખવાનો મહાવરો પણ થાય ગુજરાતીમાં શું લખીશું નાળીએ તો એનું ગુજરાતી પણ થતું છે પછી ત્રીજું ચિત્ર છે જુઓ કોણ છે ટપાલ આપણને આપેલી ટપાલી તો એની હિન્દીમાં શું કહેવાય ઉપરથી ગોતો તો કે છે ડાકિયા તો ચાલો અહીંયા તમે જે દુધિયા લીટી આપી છે એની નીચે લખી નાખો ડાકિયા ઉપર નહીં લખવાનું નીચે લખવાનું લીટી એટલે ચોખ્ખું થાય ઉપર ખાલી આપણે માત્રા જ કરવાની લીટી તો ડાકિયાને ગુજરાતીમાં શું કહેશું તમારે આ લખવું હોય તો એ જગ્યા છે જ લખી નાખજો જેથી કરીને એનું ગુજરાતી પણ આવડે પછીનું ચિત્ર છે બકરી શેનું ચિત્ર છે બકરી પછી દુધિયા લીટી એવી છે એમાં હિન્દીમાં શું લખીશું બકરી હિન્દીમાં આવી રીતના થશે પછી બાજુનામાં જુઓ ઘોડો આપ્યો છે બરાબર છે ચિત્ર શેનું છે ઘોડો એને હિન્દીમાં શું કહેવાય ઘોડા જો ઉપર તમને નામ આપેલું છે છેલ્લું પહેલી લાઈનમાં છેલ્લું નામ છે ઘોડા ઈ લખવાનું છે પછીનું ચિત્ર છત્રી ચોમાસામાં ત્યાં જરૂર પડે ને જો ત્યાં તમને નામ આવી જશે પણ એને હિન્દીમાં કેમ લખાય ચાલો ઉપરથી ગોતો તો અજવાળ્યું છાતા છાતા એટલે છત્રી તમારે આ લખવાનું છે અને જગ્યા છે એને ગુજરાતી પણ લખી નાખવાનું છે પછી છે ઉંદર ઉંદરનું ચિત્ર છે તો એને હિન્દીમાં શું કહેવાય તો આપણે જ આપણે લખી ગયા ચૂહા ચૂહા એટલે ઉંદર અહીંયા આપણને હા આવ્યો તો પણ આપણે લખ્યું નામ બરાબર એટલે આખો શબ્દ બની ગયો પછી છે તાળું તો ચાલો તાળું ને હિન્દીમાં શું કહેશું તાલા તાલા એટલે તાળું તમારે દુધિયા લીટી એવી છે એની નીચે લખવાનું છે પછી છે ધનુષ તો હિન્દીમાં કેવી રીતે લખીશું ધ વિના વાળો નુ અને શ અને માથે માત્રા ધનુષ અહીંયા એનું ગુજરાતી પણ તમે લખી નાખજો હવે નીચે જુઓ પ્રશ્ન જુઓ આપ્યો છે ઉપરના ચિત્રોના નામ નીચે ક્રમ પ્રમાણે ગોઠવો ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો આ જે પહેલી લાઈન છે ને એ લાઈન આખી અહીંયા લખવાની છે પહેલું નામ અહીંયા બીજું નામ અહીંયા ત્રીજું નામ અહીંયા ચોથું છે નામ અહીંયા અને પાંચમું અહીંયા એવી રીતે લાઈનમાં ગોઠવાનું છે પછી આ જે પાંચ નામ છે એ નીચેની લાઈનમાં ગોઠવીને લખવાનું છે આટલું તમારે તમારી જાતે કરવાનું છે બરાબર આ પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું આ પાંચે પાંચ નામ પહેલી લાઈનમાં આવશે બાજુના પાંચે પાંચ નામ બીજી લાઈનમાં આવશે સુંદર અક્ષરે લખજો ઉપરની માત્રા કરજો નાનું એવું ટપકું કરવાનું પણ ભૂલવાનું નથી અને ગુજરાતી પણ તમારી જાતે અહીંયા લખી નાખજો આવવાનું જોઈએ બરાબર હવે ચાલો આ શબ્દો તમારે સ્વામાં પૂરા થઈ જાય પછી નોટબુકમાં આ શબ્દો ત્રણ વાર ગુજરાતી સાથે લખવાના છે અસ્તુ